નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના હું વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 9.1ના બે દાખલા જોયેલા હતા, દાખલા નંબર 6 અને દાખલા નંબર 7. તો આજે આપણે દાખલા નંબર 8થી આગળ વધશું, એટલે કે સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 8. તો રકમ લખીએ, એક ઊંચી બેઠક પર, એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી, 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે, એક પ્રતિમા ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુએથી, જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના, પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. તો બેઠકની ઊંચાઈ શોધો. હવે આ દાખલો જો બહુ જ મસ્ત છે, પૂછાયો છે આ દાખલો, ઘણી વખત એક્ઝામમાં છે તે પૂછેલો છે, એટલે તમારે અહીંયા ઘણાને ટેવ હોય આઈએમપી લખવાની, તો તમારે અહીંયા આઈએમપી લખવું હોય તો લખી નાખજો. હવે જો એક ઊંચી બેઠક છે, ધારો કે આ જમીન છે, જમીન ઉપર એક આવી ઊંચી એક બેઠક છે, એક બેઠક છે. હવે બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. હવે આ બેઠકની ઉપર એક પ્રતિમા ગોઠવેલી છે, આ પ્રતિમા ગોઠવેલ છે, એની ઊંચાઈ કેટલી કીધી છે? 1.6 મીટર. આ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 1.6 મીટર. હવે જમીન પરના એક બિંદુ, આ બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. જો આ પ્રતિમા છે એની આ ટોચ કહેવાય, તો પ્રતિમાની ટોચ એનું ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 60 અંશ છે. બીજું હું કીધું, બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે, એટલે કે આ બેઠક કહેવાય એની આ ટોચ કહેવાય, તો અહીંથી જે આ માપ છે એ કેટલું છે? 45 અંશ છે. આ 45 અંશ. તો બેઠકની ઊંચાઈ, એટલે કે આ જે બેઠક છે એની ઊંચાઈ h મેળવવાની છે. નામકરણ કરી દઈએ તો અહીંયા જ લખીએ a, પ્રતિમાના મોઢા ઉપર જ આપણે a લખ્યું, અહીંયા લખીએ b, અહીંયા લખીએ c અને અહીંયા લખી દઈએ આપણે d. તો જો આ h મેળવવાનો છે, એટલે કે bc મેળવવાનું છે. તો જો ab આપેલું છે, આપણે આગળના દાખલાની જેમ જ, જો ab આપેલું છે, BC મેળવવાનું છે. જો મને આખે આખું AC મળી જાય, આખે આખું AC, તો હું AC માંથી AB બાદ કરું તો મને BC મળી જાય. જોઈ લઈએ આપણે. પહેલા તો tan 45 અંશનો ઉપયોગ કરી અને આની ઉપરથી આપણે આ મેળવી લઈએ. તો જો અહીંયા BDC, ખૂણો BDC બરાબર કેટલો થાય? 45 અંશ. પછી BC બરાબર શું આપેલું છે? H. અને CD છે તે મેળવવાનો છે, આ સીડી છે એ મેળવવાનો છે. તો tan 45 અંશ નો ઉપયોગ કરીએ, કારણ કે આ સામેની બાજુ ના પાસેની બાજુ, તો tan 45 અંશ બરાબર BC ના છેદમાં CD. tan 45 નું માપ 1, BC નું માપ H, અને CD મેળવવાનો. તો CD ને કરતા બનાવો તો CD બરાબર શું થઈ જાય? H થાય. મેં ઘણી વખત કીધેલું કે
પિસ્તાલીસ અંશમાં સામેની બાજુ પાસેની બાજુ બે સરખી જોઈ. જો આ ત્રીસ હોય ને તો તમારે જોયા વિના ત્રીસ લખી નાખવાની. આ પિસ્તાળી હોય પિસ્તાળી, એક હોય તો એક, એચ હોય તો એચ, એક્સ હોય તો એક્સ, વાય હોય તો વાય, ઝેડ હોય તો ઝેડ, સો હોય તો સો, લાખ હોય તો લાખ, કરોડ હોય તો કરોડ. એટલું બધું ન હોય, ઊંચાઈ એટલી બધી થોડી હોય. તો પિસ્તાલીસ અંશ હોય એટલે હંમેશા સામેની બાજુ પાસેની બાજુ કેવી હોય, બંને સરખી હોય. હવે આ એચ મળી ગઈ. હવે જો આ છે એ સાઈઠ અંશની શું થાય, પાસેની બાજુ, એની ઉપરથી આ સામેની બાજુ છે એ મળી જાય, પાસેની બાજુ ઉપરથી સામેની બાજુ. સાઈઠ અંશનો ઉપયોગ ટેનનો કરીએ એટલે જોઈ લઈએ તો શું થશે, એ ડી સી સાઈઠ અંશ, ખૂણો એ ડી સી બરાબર સાઈઠ અંશ. પછી તો કે સી ડી બરાબર એચ, સી ડી બરાબર એચ, એસી મળશે, એસી મળશે. કારણ કે પિસ્તાલીસ અંશ જો અહીંથી આટલો જ છે તો આ પિસ્તાલીસ અંશ સુધીમાં બીસી જ મળે, સાઈઠ અંશ આખે આખો છે તો સાઈઠ અંશમાં એસી મળે. તો હવે ટેન સાઈઠ અંશ બરાબર શું થશે, એસીના છેદમાં સીડી, એસીના છેદમાં સીડી. ટેન સાઈઠ અંશનું મૂલ્ય રૂટ ત્રણ, એસી મેળવવાનું છે, સીડીનું મૂલ્ય એચ, તો એસીને કરતા બનાવતા શું થાય, એચ રૂટ ત્રણ. તો એચ રૂટ ત્રણ બરાબર એસી. તો જો બે આપણને માપ મળી ગયા, એકનું માપ મળ્યું ખાલી એચ અને બીજાનું માપ મળ્યું રૂટ ત્રણ એચ. હવે જો આપણે મેળવવાનું શું છે, તો કે બીસી એટલે કે ઊંચાઈ મેળવવાની છે. તો જો આખે આખો એસી ક્યારે બનશે, આખે આખો એસી ક્યારે બનશે, તો કે એબી પ્લસ બીસી, એબી પ્લસ બીસી. મેળવવાનું શું છે, તો કે પહેલા તો આપણી પાસે આમાં જે જે માપ છે એ મૂકી દઈએ. એચ મેળવવાનું છે ને, હાલો એસીનું માપ કેટલું મળ્યું, તો કે રૂટ ત્રણ એચ આપણે કહી દઈએ, હાલો રૂટ ત્રણ એચ. એબીનું માપ તો એક પોઈન્ટ છ છે અહીંયા, બીસીનું માપ એચ છે, એચને હું આ બાજુ લઈ આવું તો શું થશે, માઇનસ થશે. તો રૂટ ત્રણ એચ માઇનસ એચ બરાબર એક પોઈન્ટ છ. હવે તો કે આમાં બંનેમાંથી એચ કોમન નીકળી જાય તો શું વધે, એચ કોમન કાઢું તો રૂટ ત્રણ માઇનસ વન બરાબર એક પોઈન્ટ છ. આપણે ઊંચાઈ એચ મેળવવાનું છે તો એચને હું કરતા બનાવી દઉં તો શું થાય, એક પોઈન્ટ છ ના છેદમાં રૂટ ત્રણ માઇનસ એક. હવે હું કરણી લઈશ એટલે કે છેદ છે એને અંશ અને છેદમાં ગુણીશ, પણ નિશાની છે તે બદલી જશે, એટલે કે રૂટ ત્રણ પ્લસ વન, રૂટ ત્રણ પ્લસ વન. હવે જો અહીંયા નીચે શું થઈ જશે, જો એ માઇનસ બી એ પ્લસ બી એટલે કે આ રીતનું બનશે, એ માઇનસ બી એ પ્લસ બી, તો શું થશે બરાબર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો રૂટ ત્રણ નો વર્ગ માઇનસ એક નો વર્ગ, અને ઉપર તો કે ગુણાકાર થશે એટલે કે એક પોઈન્ટ છ ગુણ્યા રૂટ ત્રણ પ્લસ એક, અને છેદમાં તો કે રૂટ ત્રણ નો વર્ગ ત્રણ માઇનસ એક નો વર્ગ એક, એટલે અહીંયા બે થઈ જશે. તો એક પોઈન્ટ છ ગુણ્યા રૂટ ત્રણ પ્લસ એકના છેદમાં બે, અહીંયા ભાગ ઉડાડો તો હોળ સોળ ભાંગ્યા બે તો આઠ થાય, એટલે કે અહીંયા કેટલા આવશે, ઝીરો પોઈન્ટ આઠ રૂટ ત્રણ પ્લસ એક આવું આવશે. તો ઊંચાઈ આપણને જે મેળવવાની કીધી હતી એ ઊંચાઈ કેટલી મળે, તો જો આને કાઉન્સની અંદર રાખીએ તો કેટલી મળશે, બેઠકની ઊંચાઈ, એટલે કે આ જે બીસી હતી એ બીસીની ઊંચાઈ મેળવવાની હતી, કારણ કે આ બેઠક છે એની ઉપર પ્રતિમા હતી, એટલે બેઠકની ઊંચાઈ, બેઠકની ઊંચાઈ કેટલી છે, ઝીરો પોઈન્ટ આઠ કાઉન્સમાં રૂટ ત્રણ પ્લસ એક મીટર છે, કારણ કે આ માપ મીટરમાં હતું તો પછી બધા જ માપ છે એ મીટરમાં જ મળે. હવે અહીંયા રૂટ ત્રણ એચ મેં કહી દીધા, હવે તમે રૂટ ત્રણ એચ લખો કે એચ રૂટ ત્રણ લખો, બંને શું થાય, સરખું જ થાય. તો અહીંયા આ દાખલો છે તે પૂર્ણ થાય છે. એક વખત સ્પીડમાં સમજી લઈએ કે એક બેઠક હતી એની ઉપર એક પ્રતિમા હતી, એનું માપ ઊંચાઈ એક પોઈન્ટ છ હતી. હવે એક બિંદુથી પ્રતિમાની ટોચ એનો ઉચ્છેદ પણ માપ સાઈઠ અંશ, બિંદુથી બેઠકની ટોચ પિસ્તાલીસ અંશ. હવે આટલી ઊંચાઈ મેળવવા નથી તો એચ હોય તો આ એચ હોય, આ એચ ઉપરથી આખે આખું મળી ગયું, શું મળ્યું, રૂટ ત્રણ એચ. હવે આખે આખો એસી ક્યારે બને, એબી પ્લસ બીસી, તો એબીનું કિંમત મૂકી બીસીની મૂકી અને આની મૂકી રૂટ ત્રણ એચ, તો એચ વાળા પદ એક બાજુ લઈ લીધા, એચ કોમન નીકળી ગયા, રૂટ ત્રણ માઇનસ વન છેદમાં આવી ગયું. કરણી લીધી એ માઇનસ બી એ પ્લસ બી એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે કે રૂટ ત્રણ નો વર્ગ ત્રણ માઇનસ એક નો વર્ગ એક.
3 માઈનસ 1 એટલે 2 અહીંયા ભાગાકાર કર્યો 0.8 અને જે લીધો એ તમારો જવાબ તો અહીંયા દાખલા નંબર 8 છે તે પૂર્ણ થઈ છે હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 9 તરફ તમે આ લખી નાખો ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર 9 તરફ એક ટાવરના તળિયાથી એક ટાવરના તળિયાથી એક ઇમારતની એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે 30 અંશ છે અને ઇમારતના તળિયાથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ ટાવરની ટોચના ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે 60 અંશ છે જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ ઊંચાઈ શોધો આવું જ કંઈક પૂછ્યું છે છતાંય હું જોઈ લઉં ઇમારતની ઊંચાઈ શોધો હા ઇમારતની ઊંચાઈ શોધવાની છે તો આપણે દાખલાના જવાબ તરફ આગળ વધીએ પહેલાં આપણે શું કરશું એક આકૃતિ દોરશું તો જો એક ટાવરના તળિયાથી એટલે કે એક ટાવર છે આ બાજુ લખીએ ટાવર એક ટાવર છે તે હેવી છે આ વખતે નબળો નબળો ટાવર વાપરવાનો થતો નથી એક ટાવર છે ટાવરના આ તળિયું છે આ તળિયાથી એક ઇમારતની ટોચ ટાવરની સામે એક ઇમારત મૂકી છે તો અહીંયા શું છે એક ઇમારત છે હાલો ઇમારત કમ્પ્લીટ બારી સહિત કમ્પ્લીટ થઈ ગઈ ઇમારત તો આ ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનો કેટલું કીધું હોય 30 અંશ કીધું હોય આ 30 અંશ છે હાલો બીજું તો કે ઇમારતનું આ તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનો માપ કેટલું કીધું હોય 60 અંશ કીધું હાલો આ 60 અંશ હવે ટાવરની ઊંચાઈ 50 મીટર કીધી છે ટાવરની ઊંચાઈ 50 મીટર છે તો ઇમારતની ઊંચાઈ શોધો ઇમારતની ઊંચાઈ મેળવવાની છે તો જો આ ટાવરની ઊંચાઈ આપી છે એની ઉપરથી હું આ બાજુ મેળવી શકું આ જો આ 60 અંશ છે આ 60 અંશની સામેની બાજુ છે એની ઉપરથી હું પાસેની બાજુ એટલી મને મળી જાય પાસેની બાજુ પછી તો ક્યાં 30 અંશની આ શું થાય પાસેની બાજુ તો પાસેની બાજુથી ઉપરથી આપણે શું મેળવી લેશું સામેની બાજુ નામકરણ કરીએ એ બી સી ડી એટલે કે 1 2 3 4 તો પેલા આ 50 આપેલ છે તો ત્યાંથી જ આપણે ઉપયોગ કરશું કારણ કે બીજું કાંઈ માપ આપેલ નથી તો 50 નો ઉપયોગ કરવો હોય તો 60 અંશનો ઉપયોગ કરવો પડે તો એ સી બી કેટલો છે 60 અંશ બીજું શું આપેલું છે એ બી કેટલો 50 મીટર 50 મીટર બી સી મળશે બી સી મેળવવાનો છે તો હું ઉપયોગ કરીશ અહીંયા 10 60 અંશ બરાબર શું થશે એ બી ના છેદમાં બી સી એટલે કે 10 60 અંશ રૂટ 3 એ બી 50 BC મેળવવાનું છે તો BC ને કરતા બનાવો તો રૂટ 3 છેદનો થઈ જાય એટલે કે 50 ના છેદમાં રૂટ 3 BC મળી ગયો આ માપ મળ્યો કેટલું મળ્યું આ માપ તો કે 50 ના છેદમાં રૂટ 3 હવે ઇમારતની ઊંચાઈ મેળવવા નથી તો આ માપ ઉપરથી આ મળી જાય તો 30 અંશનો ઉપયોગ કરશો કયો ખૂણો આવશે તો કે DBC ખૂણો DBC બરાબર 30 અંશ પછી
તો કે ડીસી છે એ મેળવવાનો છે. ડીસી એટલે કે ઇમારતની ઊંચાઈ જે મેળવવાની છે. બીજું તો કે બીસી આપેલ છે, કેટલું છે? 50/√3. હવે શેનો ઉપયોગ થશે? તો કે ત્રિસંશ, તો કે 10 ત્રિસંશ બરાબર શું થાય? ડીસી ના છેદમાં બીસી. 10 ત્રિસંશ ની કિંમત 1/√3. ડીસી મેળવવાનો છે, બીસી તો કે 50/√3. હાલો કરતા બનાવો કે ને ડીસી ને, તો અહીંયા ઉપર ગુણાય તો શું થાય? 50/√3, n/√3 બરાબર ડીસી. તો √3 શું થશે? છેદમાં આવી જશે. તો શું થાય? 50/√3 × √3 બરાબર ડીસી. તો આ કેટલા થઈ જાય? 3 થઈ જાય. તો 50/3 બરાબર ડીસી. હાલો 3 વડે 50 નો ભાગાકાર કરવાનો છે. તો પહેલો જ ભાગ આવશે, 3 × 3 પાછળ 2 વધ્યા તો 0, તો 3 × 6 = 18. પાછળ 2 વધ્યા પાછો 0, તો 3 × 6 = 18 પાછા 18 એટલે કે ડીસી. તો 16 × 3 = 48 પાછું 16 × 3 = 6 = 18 રેડી. તો ડીસી બરાબર કેટલું મળ્યું? 16.66 મીટર. તો શું મેળવવાનું હતું? ઇમારતની ઊંચાઈ. તો ઇમારતની ઊંચાઈ કેટલી મળી? 16.66 મીટર છે, જે આપણને પૂછેલી હતી. હજી એક વખત જોઈ લો, એક ટાવર છે ને ઇમારત છે, ટાવરના તળિયેથી 30 અંશ છે આની ટોચ સુધી, અને આના તળિયેથી ટોચ સુધી ઇમારત ટાવરનું કેટલું છે? 60 અંશ છે. 50 ઉપરથી આપણે આ મેળવી લીધું ને એની ઉપરથી આ મેળવી લીધું, તો ઇમારતની ઊંચાઈ મેળવી 16.66 મીટર. તો અહીંયા દાખલા નંબર 9 છે તે પૂર્ણ થશે. તો આજના વિડીયોમાં આપણે 2 દાખલા જોઈએ, દાખલા નંબર 8 અને 9. જે 8 છે તે વધુ આઈએમપી જેવો છે. તો અહીંયા છે એ આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. આગળ જ્યારે મળશું ત્યારે આપણે દાખલા નંબર 10 થી આગળ વધશું. જય શ્રી કૃષ્ણ.